subscribe now and press the bell icon. Never miss an update. हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनो हार्दिक स्वागत है। आज आप धोरण आठ विषय विज्ञान में पाठ नंबर नौ प्राणियों में प्रजनन में फलन भ्रूण विकास एना विषय आज चर्चा करवानी है। आ पेला आप थोड़क आगनू भणी लीए कि आगला लेक्चर में आप शूँ जुं तो कि आगला लेक्चर में आप प्रजनन प्रकार जोया था। क्या क्या प्रजनन प्रकार जोया था? तो एक तो लिंगी प्रजनन जुयुत अलिंगी प्रजनन जुयुत। लिंगी प्रजनन में शूँ आप जुयुत तो कि भाई जे प्रजनन में नर अने मादाना जे कोसोरिया ई बन्नेना कोसोमांथी जे प्रजनन थाय छे नर अने मादा द्वारा जोड़ाय अने जे प्रजनन करे छे ए प्रजनन ने शुं कहे छे? लिंगी प्रजनन कहे छे। ई लिंगी प्रजननना आपणे एना अंगो पण जोया हता जेमां नर प्रजनन अंग जोयुं हतुं एना त्रण भाग हता। क्या क्या हता? तो कि शुक्रपिंड हतुं, शुक्रवाहिनी हतुं अने शिश्न हतुं। ज्यारे मादा प्रजनन अंगना क्या आपणे जोया हता? तो कि अंडपिंड हतुं, अंडवाहिनी हतुं अने गर्भाशय हतुं। बराबर छे। शुक्रपिंड में शुक्रकोषों उत्पन्न थत जैसे अंडपिंड में अंडकोषों उत्पन्न थता था। हवे त्यारबाद आज शुक्रकोषों अंडकोषों जोड़ाण है कि जेने शूँ कहेवाय छे? फलन कहेवाय छे। एना विषे आप थोड़ी चर्चा करे लीए तो कि एना पछीनो टॉपिक छे आपणो शूँ छे? फलन। कोने फलन कहेवामां आवे छे? तो कि आज शुक्रपिंड में जे शुक्रकोषों उत्पन्न थाय छे बराबर छे अने अंडपिंड में जे अंडकोषों उत्पन्न थाय छे ई अंडपिंड ना अंडकोषों अने शुक्रपिंड ना शुक्रकोषों ई जे जोड़ाण थाय छे ई बन्ने नुं जे जोड़ाण थाय छे ई जोड़ाण ने शुं कहेवामां आवे छे? फलन कहेवाय छे। शुं कहेवामां आवे छे ने? फलन। बराबर छे। आ फलन क्यां थाय छे? तो कि आ फलन रियु ई अंडपिंड में टूंकमां के एना जे अंडपिंड रिया बराबर छे ई अंडपिंड ना अंडकोषों जे रिया बराबर ई अंडकोषों अने जे शुक्रकोषों रिया ई गर्भाशय रियु ई गर्भाशयमां एनुं फलन करवामां आवे छे बराबर छे। हवे જ્યારે આ બંને રહ્યા કે શુક્રકોષો અંડકોષો જે જોડાઈ જાય છે બરોબર છે ત્યારબાદ એનું ફલન થાય છે। આ જે ફલન રહ્યું એ ફલન ધીમે ધીમે પોતાનો થોડો કેવો વિકાસ કરે છે। જો શુક્રકોષ એક અલગ કોષ છે અને અંડકોષો રહી એક અલગ કોષ છે, આ બંનેનું જ્યારે જોડાણ થાય છે એ બંને કોષો જ્યારે ભેગા થાય છે ને બરોબર છે, આ જે બંને કોષોને જોડાણ એટલે કે એની ભેગા થવાની જે પ્રક્રિયા છે બરોબર છે, એ પ્રક્રિયા થતો એ જે પરિણામે જે આખો આખો એક નવો કોષ બને છે। શુક્રકોષ અને અંડકોષો જ્યારે જોડાઈ જાય છે ને એ જે નવો કોષ બને છે એને શું કહેવામાં આવે છે? યુગ્મનજ કહેવાય છે। શું કહેવાય છે એને? યુગ્મનજ બરાબર છે। આ ફલનના કારણે યુગ્મનજનું નિર્માણ થાય છે। શેનું નિર્માણ થાય છે? યુગ્મનજનું બરાબર છે। યુગ્મનજ એટલે શું? તો કે યુગ્મનજ રહ્યું ને એ આખે આખો એક કોષ કહેવાય બરોબર છે। આપણે આગલા ચેપ્ટરમાં જ્યારે કોષની રચના અને કાર્યોનું ચેપ્ટર ભણતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ કોઈ પણ જે બહુકોષીય સજીવ રહ્યા એ બહુકોષીય સજીવનું નિર્માણ પણ એના એક જ કોષ દ્વારા થાય છે। તો આ જે આપણો કોઈ પણ સજીવનું નિર્માણ થાય છે ને એ સજીવનું નિર્માણ ફલનના પરિણામે યુગ્મનજ દ્વારા જ થાય છે। યુગ્મનજ એટલે એક પ્રકારનો કોષ જ છે કે જે શુક્રકોષ અને જે અંડકોષો રહ્યા એ બંને જોડાય અને બને છે। પણ જુઓ કે જે શુક્રકોષો અને અંડકોષો જે જોડાય છે બરોબર, ત્યારે જે એક કોષ બને છે પણ શુક્રકોષો રહ્યા તો એને પણ ક્યાંના કંઈક કોષ કેન્દ્ર અલગ હશે, અંડકોષો રહ્યા તો એને પણ પોતાનું કંઈક કોષ કેન્દ્ર અલગ હશે બરોબર છે। તો એ બંનેનું કોષ કેન્દ્ર જોડાય બરોબર છે અને એક નવા કોષ કેન્દ્રની રચના કરે છે। પણ જ્યારે યુગ્મનજનું નિર્માણ થાય છે ને ત્યારે યુગ્મનજના નિર્માણમાં બે સંયુક્ત કોષ કેન્દ્ર હોય છે, ટૂંકમાં કે એક નહીં પણ કેટલા કોષ કેન્દ્ર હોય છે? એમાં બે કોષ કેન્દ્ર હોય છે। કેટલા હોય છે? બે કોષ કેન્દ્ર બરોબર છે। કારણ કે શુક્રકોષનું એક કોષ કેન્દ્ર અને અંડકોષનું એક કોષ કેન્દ્ર એટલે બે કોષ કેન્દ્ર એની સંયુક્ત રીતે એમાં ભેગા થાય છે। એ જ્યારે ભેગા થાય છે ત્યારે એના એક જ કોષનું નિર્માણ કરે છે। આ જે યુગ્મનજ રહ્યો એ યુગ્મનજ એક આ યુગ્મનજના કોષ દ્વારા એ પોતાનો વિકાસ પામી બરોબર છે અને બીજા એ કોષોમાં પોતાનું વિભાજન કરે છે। બીજા આ જે યુગ્મનજ એક પ્રકારનો ગોળાકાર કોષ છે, કેવો છે? ગોળાકાર। એ જે ગોળાકાર રહ્યો એ બીજા ગોળાકાર કોષોમાં પોતપોતાનું વિભાજન કરે છે બરોબર છે। હવે જુઓ કે આ વિભાજન દ્વારા એમાં મેં તમને કીધું એમ કે ભાઈ શુક્રકોષો પણ હોય છે અને બીજા અંડકોષો પણ એમાં આવેલા હોય છે બરોબર, બંનેનું ભેગું નિર્માણ થાય, ભેગું નિર્માણ થાય અને યુગ્મનજ બને છે બરોબર છે, બંનેના જોડાણથી યુગ્મનજનું નિર્માણ થાય છે। હવે જુઓ કે એમાં બંને ભેગા છે, શુક્રકોષો અને અંડકોષો બંને ભેગા છે એટલા માટે એમાં અમુક અમુક જે લક્ષણો રહ્યા બરોબર છે એ આનુવાંશિક રીતે આવે છે। આનુવાંશિક એટલે ટૂંકમાં કે મેં તમને કીધું એમ કે ભાઈ કોષ કેન્દ્ર રહ્યું જે પ્રાણીઓ જે વનસ્પતિ કોષ કેન્દ્ર અને પ્રાણીજ કોષ કેન્દ્ર વિશે આપણે ભણ્યા હતા, જેમાં પ્રાણીજ કોષ કેન્દ્ર રહ્યું એના આનુવાંશિક જે લક્ષણો રહ્યા એની અંદરના રંગસૂત્રો દ્વારા આવતા હતા બરોબર છે। તો આની અંદરના જે શુક્રકોષોના રંગસૂત્રો પણ હશે અને અંડકોષોના રંગસૂત્રો પણ હશે એટલે એ જ્યારે બંને ભેગા થાય છે ત્યારે એના રંગસૂત્રો પણ એના ભેગા થાય છે, જેના કારણે કોઈ પણ માતા અથવા તો પિતાની ઉત્પત્તિથી જે બાળક જન્મે છે બરોબર છે, જે શિશુ ઉત્પન્ન થાય છે એમાં અમુક લક્ષણો કંઈક માતાના હશે અથવા તો અમુક લક્ષણો કંઈક
પિતાના એટલે ટૂંકમાં કે એની અંદર આનુવાંશિક લક્ષણોનું વહન થાય છે. જો બાય ચાન્સ એને મમ્મીને કુકડિયાવાળા હોય તો છોકરાને પણ કુકડિયાવાળા આવવાની શક્યતા હોઈ શકે, બરોબર? અથવા તો હોય પણ ખરા, જો મમ્મી પપ્પામાંથી કોઈ પણ એકને ચશ્મા હોય તો બાળકને પણ નંબર આવવાની શક્યતા રહી શકે, ચશ્માના જે નંબર છે એ નંબર આવવાની શક્યતા રહી શકે છે, બરોબર છે? કેના કારણે થાય છે તો કે એની અંદરના જે રંગસૂત્રો રહી એ રંગસૂત્રના જોડાણથી. આ જે શુક્રકોષો અને અંડકોષો રહી એ શુક્રકોષો અને અંડકોષોનું જ્યારે જોડાણ થાય છે, બરોબર છે, એ જોડાણના કારણે આ બધી પ્રક્રિયાઓ બનતી હોય છે. અને એ બંનેના લક્ષણો આનુવંશિક જે લક્ષણો રહ્યા એને આનુવંશિક લક્ષણો કહેવાય. એ આનુવંશિક લક્ષણો એની અંદર આવે જ છે કે જેના કારણે એ કોઈ પણ જે બાળક રહ્યું એ બાળક એના માતા પિતા જેવું હોઈ શકે અથવા એના લક્ષણો ધરાવતું હોઈ શકે છે, બરોબર છે? ત્યારબાદ જુઓ કે આ જે ફલન થાય છે, બરોબર છે, આ જે ફલન તમે કીધું કે શુક્રકોષો અને અનુકોષોનું જે જોડાણ થાય છે જેને ફલન કહેવાય, એ ફલન રહ્યું ને એ જો માદા શરીરની અંદર થાય ને તો એ ફલનને અંતઃફલન કહેવાય. શું કહેવામાં આવે છે? એ ફલનને અંતઃફલન. એટલે ટૂંકમાં કે શુક્રકોષો અને અંડકોષોનું જોડાણ જો માદા શરીરની અંદર થતું હોય, બરોબર છે, એની માદા શરીરની અંદર કરવામાં આવે છે એનું જો જોડાણ, તો એને શું કહેવામાં આવે છે? ફલન કહેવાય છે. સામાન્ય રીતે ફલન શેમાં શેમાં થાય છે? ઘણી બધી માછલીઓ છે, પ્રાણીઓ છે, બરોબર છે, ગાય છે, ભેંસ છે, બકરી છે, આ બધા જે પ્રાણીઓ રહ્યા, મનુષ્ય છે, આ બધા જે સજીવ પ્રાણી રહ્યા, એ બધા સજીવ પ્રાણીઓમાં કેવું ફલન થાય છે? તો કે એની અંદર અંતઃફલન થાય છે. શું કરવા અંતઃફલન થાય છે? કારણ કે ભાઈ શુક્રકોષોને એ અંડકોષો જે રહ્યા એ શુક્રકોષો અને અંડકોષોનું જે જોડાણ રહ્યું એ જોડાણ ક્યાં કરવામાં આવે છે? કે માદા શરીરની અંદર થાય છે. માદા શરીરની અંદર થતું હોવાથી એને કેવું ફલન કહેવામાં આવે છે? અંતઃફલન કહેવાય છે. કેવું કહેવાય છે? અંતઃફલન. તો ભાઈ તમને વિચાર આવે કે ભાઈ આ માદા શરીરની અંદર થતું હોય, બરોબર છે, ફલન, અને જે બચ્ચાને જન્મ આપતા હોય, તો ભાઈ ઘણા બધી વસ્તુ એવી પણ છે કે ભાઈ ઘણા બે જો ફલન બહાર થતું હોય તો તેને શું કહેવાય, બરોબર? તો બહાર ફલન થતું હોય તો એવું શક્ય છે કે ભાઈ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ બહાર થઈ શકે, બરોબર છે? આવા ઘણા બધા પ્રશ્નો તમને ઉદ્ભવતા હોય કે ભાઈ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ બહાર થઈ શકે, જો થઈ શકે તો એનો વિકાસ કેવી રીતના થાય, બરોબર છે? તો જુઓ કે આવી રીતના જો નર અને માદા પ્રજનનકોષોનું જોડાણ શરીરની બહાર થતું હોય તેને બાહ્ય ફલન કહેવાય. કેવી રીતના બાહ્ય ફલન થતું હોય? તો તમને કહું કે ભાઈ જુઓ, ઘણી વખત તમે ચોમાસાની ઋતુમાં તમે જે રોલ ખાબો છે ને એવું પહેર્યું હોય છે, બરોબર છે, એ તમે વર્ષા ઋતુમાં એમાં તમે જુઓ છો, બરોબર છે. હવે જ્યારે વર્ષા ઋતુની અંદર એ ખાબો છે એમાં જ્યારે નર ડેટકા અને માદા ડેટકાઓ રહ્યા, બરોબર છે, એ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે માદા ડેટકાઓ રહ્યા એ અંડકોષોનું અંડકોષો રહ્યા એનો સ્ત્રાવ છૂટો કરે છે પાણીની અંદર જ, બરોબર છે. આપણે જેમ મનુષ્યમાં એમાં જેમ અંડકોષો શુક્રકોષો રહ્યા એ માદાની અંદરના અંડકોષો સાથે જોડાણ કરે છે, એવી જ રીતના આ જે દેડકાઓની એરિયા, બરોબર છે, એ પાણીની અંદર અંડકોષોનો સ્ત્રાવ છૂટો કરે છે, બરોબર છે. હવે એ અંડકોષો રહ્યા ને એ અંડકોષો કોઈ પણ રીતે એ એટલા બધા સશક્ત હોતા નથી, એટલે ટૂંકમાં કે પોતાની રક્ષા માટે એની બાજુ આજુબાજુ કંઈ આવરણ કે એવું હોતું નથી. માત્ર ને માત્ર ખાલી એક ઝેલી જેવા પળ દ્વારા એ પોતાની સાથે જોડાયેલા હોય છે. હવે આપણને એમ થાય કે ભાઈ આ ડેટકાઓ રહ્યા એ અંદર અંડકોષોનું જો અંતઃસ્ત્રાવ કરતા હોય, સ્ત્રાવ કરતા હોય અંદર, બરોબર છે, તો આપણને દેખાતું કેમ નથી? પણ એની અંદરના જે અંડકોષો રહી એકદમ સૂક્ષ્મ હોય છે, બરોબર, જેના કારણે આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. આપણે પહેલાં જ વાત થઈ કે ભાઈ આ જે કોષો રહ્યા ને એકદમ કેવા હોય છે? સૂક્ષ્મ હોય છે, જે આપણને સરળતાથી નરી આંખે દેખાતા નથી, બરોબર છે. એટલે આ જે ડેટકાઓ રહ્યા એ ડેટકાઓ જે માદા ડેટકાઓ રહ્યા, બરોબર છે, માદા ડેટકીઓ એ એના જે અંડકોષો રહ્યા એનો સ્ત્રાવ એ પાણીમાં છૂટો કરે છે, જે ઝેલી જેવા પળ દ્વારા એકબીજાની સાથે જોડાયેલો રહે છે. એ જ સમયે જે નર ડેટકાઓ રહ્યા એ નર ડેટકાઓ શુક્રકોષોનું સ્ત્રાવ કરે છે, બરોબર છે. હવે આ જે એ નર ડેટકાઓ જ્યારે શુક્રકોષોનો સ્ત્રાવ છૂટો કરે છે ત્યારે એ પૂંછડી જેવી રચના દ્વારા એ પાણીની અંદર હલનચલન કરી, બરોબર છે, અને એની અંદરનો જે અંડકોષો રહ્યા પાણીની અંદરના જે માદા ડેટકા દ્વારા અંડકોષોનો જે સ્ત્રાવ કરેલો હતો એ અંડકોષો સાથે જોડાય અને પછી ફલન કરે છે, બરોબર છે. એટલે આવી રીતના આ જે ફલન થાય છે, જે શુક્રકોષો અને અંડકોષોનું જે ફલન થાય છે એ ફલન ક્યાં કરવામાં આવે છે? તો કે આ ફલન પાણીમાં કરવામાં આવે છે, બરોબર છે. શેમાં કરવામાં આવે છે? પાણીમાં. આ ફલન માદા ડેટકાની અંદર થતું નથી. એટલા માટે કે નર પ્રજન નર અને માદાનું પ્રજનન કોષોનું જોડાણ માદા શરીરની બહાર થયું, જો ક્યાં થયું? પાણીમાં થયું. માદા શરીરની બહાર એટલે બહાર જ કહેવાનું, બરોબર છે. બહાર થતું હોય તેને કેવું કહેવામાં આવે છે? બાહ્ય ફલન કહેવાય છે, બરોબર છે. માદા શરીરની અંદર થતું હોય, માદા શરીરની અંદર જો થતું હોય એને કેવું કહેવામાં આવે છે? અંતઃફલન. અને માદા શરીરની બહાર થતું હોય એને કેવું કહેવામાં આવે છે? બાહ્ય ફલન, બરોબર છે. બાહ્ય ફલન થઈ ગયા પછી ધીરે ધીરે પોતાનો વિકાસ કરે છે અને વિકાસ કરી અને પછી એ બાળકને જન્મ આપે છે, બરોબર છે. સામાન્ય રીતના એવી રીતના કહું કે ભાઈ જો તમે એવું
શીખવા ધારતા હોય કે ભાઈ જો ફલન માદા શરીરની અંદર થતું હોય ને તો એને અંતઃફલન કે અંત એટલે અંદર બરાબર છે માદા શરીરની અંદર થતું હોય એને શું કહેવાનું અંતઃફલન બાહ્યફલન બાહ્ય એટલે બહાર એટલે કે માદા શરીરની બહાર ફલન થતું હોય ફલન એટલે શું છે તો કે અંડકોષો અને શુક્રકોષોનું જોડાણ તો કે જો માદા શરીરની અંદર શુક્રકોષો અને અંડકોષોનું જોડાણ થતું હોય તો એને શું કહેવામાં આવે છે અંતઃફલન જો શુક્રકોષો અને અંડકોષોનું જોડાણ માદા શરીરની બહાર થતું હોય તો એને શું કહેવામાં આવે છે બાહ્યફલન બરોબર છે તો આ ફલન વિશે તમને ખબર પડી અને ફલન બાદ યુગ્મનદની રચના થાય છે યુગ્મન ધીરે ધીરે વિકાસ પામી અને એ અલગ અલગ એની જે સ્ટેપ બાય એનો જે સમય મુજબ એની વિકાસ કરી અને પછી ધીરે ધીરે એ બાળકમાં પરિણામ પામે છે બરોબર છે હવે ત્યારબાદ છે આ યુગ્મન થયા પછી ભ્રૂણનો વિકાસ કેવી રીતના થાય છે બરોબર છે એ ભ્રૂણ વિકાસ કેવી રીતના પામે છે તો એના પછી છે આપણી પાસેનો ટોપિક છે ભ્રૂણનો વિકાસ એટલે કે હવે જો ફલન પણ થઈ ગયું શુક્રકોષો અને અંડકોષોનું જોડાણ પણ થઈ ગયું હવે જ્યારે શુક્રકોષો અને અંડકોષોનું જોડાણ થયું હવે એના બાદ યુગ્મન જ બન્યું એટલે ટૂંકમાં એક કોષ બન્યો એ કોષો વિભાજન પામી પામી અને વધારે કોષો બનતા ગયા બરોબર છે હવે જુઓ કે વધારે કોષો બની અને પછી હવે તમે જો આઠમા ચેપ્ટર તમે યાદ કરો તો એમાં મેં તમને કીધું એમ કે ભાઈ ઘણા બધા કોષો જોડાય અને પેશીની રચના કરે છે અને પેશી કેની રચના કરે છે અંગોની રચના કરે છે તો આ જે યુગ્મન જ રહ્યું એ યુગ્મન જ વધારે કોષો ઉત્પન્ન કરી એનું વિભાજન થયું કોષો ઉત્પન્ન કરી અને વધારે કોષોની સંરચના દ્વારા શું ઉત્પન્ન થાય છે પેશી ઉત્પન્ન થાય છે અને એ પેશી અને ક્ષમાં ઉત્પાંતર કરે છે અંગોનું નિર્માણ પામે છે બરોબર છે એટલે ટૂંકમાં યુગ્મન જમાંથી એ જે કોષો રહ્યા એ વિભાજન પામી એમાંથી પેશી બને છે અને પેશીઓ બધી જોડાય અને શેમાં નિર્માણ પામે છે અંગોમાં નિર્માણ પામે છે બરોબર છે આ જે સંરચના રહી બરોબર પેશીઓ દ્વારા અંગો યુગ્મન દ્વારા કોષો બનવાની કોષો દ્વારા પેશી બનવાની પેશીઓ દ્વારા અંગો બનવાની જે આખી સંરચના રહી એ સંરચનાને શું કહે છે ભ્રૂણ કહેવાય છે શું કહેવામાં આવે છે એને આ ભ્રૂણ કહે છે બરોબર છે એટલે ધીરે ધીરે યુગ્મન જે આ કોષો મેં તમને કીધા કે શુક્રકોષો અને અંડકોષો જોડાય બરોબર છે અને ધીરે ધીરે પછી શેમાં રૂપાંતર પામે છે છેલ્લે જે અવસ્થા ટૂંકમાં હું તમને કહું છું કે જેમાં હકીકતમાં તમે બાળક રહ્યું બરોબર છે બાળકમાં પરિણામ પામતું હોય તો એ શું છે ભ્રૂણ છે બરોબર છે કે પેશી દ્વારા અંગ બને છે અને અંગ દ્વારા એનું નિર્માણ થાય છે બરોબર છે તો એ કેના દ્વારા થાય છે તો કે એ ભ્રૂણ દ્વારા થાય છે બરોબર છે હવે જુઓ કે આ જે ભ્રૂણ રહ્યો બરોબર છે એ ભ્રૂણ ગર્ભાશયની જે દિવાલ છે એ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે બરોબર છે જુઓ આ ગર્ભભ્રૂણ એટલે ટૂંકમાં કે એ જે ધીરે ધીરે યુગ્મન જ બનતું યુગ્મનમાંથી ધીરે ધીરે પેશી અને અંગનું નિર્માણ થાય બરોબર છે ત્યારબાદ જે ભ્રૂણ બને છે એ ભ્રૂણ એ ગર્ભાશયની જે દિવાલ છે એ દિવાલ પર ચોંટી જાય અને પછી પોતાનો જે વિકાસ કરવાનો છે આગળનો વિકાસ એ વિકાસ એ ગર્ભાશયની દિવાલ પર ચોંટી અને પછી જે પોતાની જે ભ્રૂણ રહ્યો એનો વિકાસ કરે છે હવે જ્યારે ભ્રૂણનો વિકાસ થતો હોય અને ભ્રૂણની જે અવસ્થામાં એના શારીરિક અંગોની જે ઓળખાણ થઈ જાય છે બરોબર છે જે ભ્રૂણનો જે વિકાસ થાય છે ધીરે ધીરે પોતાની એ અવસ્થાનો વિકાસ કરે છે હવે જ્યારે ભ્રૂણ એની અવસ્થાનો વિકાસ કરી અને એ બધા જ શારીરિક અંગોની ઓળખાણ આપે છે બરોબર છે કે ભાઈ હાથ છે આ પગ છે આ માથું છે આંખ છે કાન છે મોઢું છે આ બધું એ જે બધા શારીરિક અંગોની સામાન્ય રીતે ઓળખાણ આપે છે ને એ ઓળખાણ આપવાની જે અવસ્થા છે ને એ અવસ્થાને શું કહેવામાં આવે છે ગર્ભ કહેવાય છે શું કહેવાય છે ગર્ભ શું કહેવામાં આવે છે ગર્ભ કહેવાય છે બરોબર છે એટલે સામાન્ય રીતે જ્યારે બાળક કોઈ પણ 4-5 મહિનાનું જ્યારે માતાની અંદર 4-5 મહિનાનું થાય ને ત્યારે ગર્ભ કહેવાય શું કરવા કહે ત્યારે એના બાળકની સંપૂર્ણપણે એની ઓળખાણ એને થઈ ગઈ હોય બરોબર છે અને હાથ પગ અને એની જે કોઈ પણ અંગો રહ્યા એ શારીરિક અંગોની ઓળખાણ થઈ ગઈ હોય બરોબર છે એટલા માટે એને કેવું કહેવામાં આવે છે ગર્ભ કહેવામાં આવે છે બરોબર છે હવે તમે ઘણી વાર એવું સાંભળ્યું હોય બરોબર છે કે ગર્ભપાત કરાવી નાખે છે બરોબર છે અથવા તો અબોર્શન કરાવી નાખે આ એક વસ્તુ એવી છે બરોબર છે હું તમને કહું છું કે ગર્ભ કહેવાય એમ બરોબર છે માતાની ઓળખાણ દ્વારા એટલે ટૂંકમાં કે એના શારીરિક અંગો રહ્યા એ શારીરિક અંગોની ઓળખાણ દ્વારા એ થઈ શકે બરોબર છે એને ગર્ભમાં નિર્માણ પામે એ અવસ્થાને ગર્ભ કહેવાય પણ તમે ઘણી બધી વાર એવું પણ સાંભળ્યું છે કે ભાઈ ગર્ભપાત કરાવી નાખે અથવા તો અબોર્શન કરાવી નાખે બરોબર છે આ છે શું ગર્ભપાત એટલે શું તમને ખબર છે કે ગર્ભપાત એટલે શું તો કે ભાઈ માતાના પેટની અંદર જ બાળકને મારી નાખવાનું અથવા તો એની અંદરના જે બાળક છે એ બાળકને એના જે મારી અને પછી બહાર કાઢી નાખવાની ક્રિયા રહી એને શું કહેવામાં આવે છે ગર્ભપાત કહેવાય છે બરોબર છે અબોર્શન કહેવામાં આવે છે પણ જુઓ કે આ જે ગર્ભપાત રહ્યું ગર્ભપાત ક્યારે થાય છે તો કે જ્યારે ભ્રૂણમાંથી વિકાસ પામી અને બધા જ એના શારીરિક અંગોની ઓળખાણ થઈ જાય છે બરોબર છે એ ઓળખાણ દ્વારા ખબર પડે છે કે ભાઈ આ નર છે અથવા તો માદા છે અથવા તો કોઈ પણ શિશુ બાળક છે અથવા તો શિશુ બાળકી છે બરોબર છે એ જ્યારે ખબર પડી જાય છે કેના દ્વારા ખબર પડે છે તો કે એના શારીરિક
અંગો દ્વારા જ્યારે એને ખબર પડે છે ને ત્યારબાદ ગર્ભપાત કરાવી શકાય. અત્યારે ગર્ભપાત કરાવવું, એબોર્શન કરાવવું સંપૂર્ણપણે બેન છે, બરોબર. આપણા ગુજરાત ભારત સરકાર દ્વારા એને સંપૂર્ણપણે બેન કરવામાં આવ્યું છે. આવું કોઈ પણ જો પકડાઈ જાય બરોબર તો પણ એને જેલની એની સજા પણ થઈ શકે છે, બરોબર છે. પણ આ જે વસ્તુ છે બરોબર છે એ ક્યારે થઈ શકે છે, તો કે ક્યારે કે શારીરિક અંગોની ઓળખાણ થઈ શકે ત્યારે, બરોબર છે. કોઈ પણ માતાની અંદર બાળક જ્યારે જન્મ લેતું હોય બરોબર છે, એ માતાની ગર્ભમાં અંદર જ એને મારી નાખવું ખૂબ જ સારું ન કહેવાય, બરોબર છે. એટલા માટે અત્યારે આ ગર્ભની ઓળખાણ કરવી બરોબર છે અને શારીરિક અંગોની ઓળખાણ કરવી, એના માટે પણ અત્યારે સરકારે સંપૂર્ણપણે બેન્ડ કરી દીધું છે, બરોબર. એના તમે ગર્ભ માત્ર માત્ર એ જોઈ શકો કે ભાઈ હા આપણું બાળક સ્વસ્થ છે કે નહીં. આપણે જે અલગ અલગ જે આપણી વિજ્ઞાનની બધી આ ટેકનોલોજીઓ છે બરોબર છે, એના દ્વારા તમે કહી શકો છો કે ભાઈ આ બાળકના હાથ પગની બધી સ્વસ્થ છે કે નહીં. પણ એના જે શારીરિક અંગો દ્વારા એની જે મેલ ફિમેલની જે ઓળખાણ થાય છે બરોબર છે, એ અત્યારે કરી શકતા નથી. હવે જુઓ કે આ તમને મેં તમને કીધું એમ કે ભાઈ બાહ્યફલન અંતઃફલન, મેં તમને કીધું માદાશરની અંદર થતું હોય તો અંતઃફલન કહેવાય, બાહ્યફલન માદાશરની બહાર થતું હોય તો એને કહેવાય. પછી ભ્રૂણ અને ગર્ભનું એનું મેં તમને કીધું. પણ મનમાં એવો પણ વિચાર આવે કે ભાઈ અંતઃફલન કોને કહેવું, તો કે અંતઃફલન તમે એને કહી શકો કે ભાઈ જે અંતઃફલન છે એ બાળકને જો જન્મ આપતું હોય બરાબર છે, કોઈ પણ જે પ્રાણી રહ્યું એ જો બાળકને જન્મ સીધું બાળકને જન્મ આપતું હોય તો એને જ અંતઃફલન કહી શકાય, અથવા તો એ જે ક્રિયા થાય છે એ અંતઃફલનની ક્રિયા દ્વારા થાય છે. અને જુઓ એ ઈંડાને ઈંડા દ્વારા કોઈ પણ બાળકને જન્મ આપતું હોય તો એને બાહ્યફલન કહી શકાય, ના એવું નથી, બરાબર છે. ઘણા પશુ પ્રાણીઓ એવા પણ છે કે એ બાળકને સીધો જન્મ આપતા નથી, એ ઈંડા મૂકે છે, છતાં પણ એ ફલન કેવું કરે છે, અંતઃફલન કરે છે. અમુક પ્રાણીઓ એવા છે કે ભાઈ જે ઈંડાને આપે છે બરાબર, ઈંડામાંથી પોતાના બાળકનો જન્મ થાય છે, પણ હા એ બાહ્યફલન દ્વારા પણ કરી શકે. એટલે તમારો કહેવાનો મારો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ એવું જરૂરી નથી કે જે પ્રાણી ઈંડા મૂકે છે બરાબર, જે પ્રાણી ઈંડા મૂકે છે એ હંમેશા માટે બાહ્યફલન જ કરતું હોય, અને જે પ્રાણી સીધો બાળકને જન્મ આપે છે એ અંતઃફલન જ કરતું હોય. એનો તમને હું ઉદાહરણ આપું તો આપણે જે મરઘી ઈંડા આપે છે બરાબર છે, હકીકતમાં તમે જુઓ તો મરઘી રહીને એ અંતઃફલન કરે છે, બરાબર છે. માદા મરઘીની અંદર જે નર મરઘી રહે બરાબર છે, જે નર મરઘો રહ્યો એની માદા મરઘીની અંદર એના શુક્રકોષોનું સ્ત્રાવ કરે છે, અને અન્નકોષો અને શુક્રકોષો રહ્યા એ શુક્રકોષોની અંદર જોડાણ થાય છે, બરાબર છે. હવે જ્યારે એ જોડાણ થાય છે, એની અંદરનું જે જોડાણ થાય છે, પછી ધીરે ધીરે ભ્રૂણમાં વિકાસ પામે છે. ભ્રૂણમાં વિકાસ પામી ગર્ભાશયની દિવાલ પર જ્યારે ચોંટે છે ત્યારે એ ગર્ભાશયની દિવાલ ઉપર એ ચોંટી અને પોતાનો વિકાસ કરતો નથી, પણ એની જે ગર્ભાશયની દિવાલ રહે એ ધીરે ધીરે એની નીચે ધક્કો મારતું જાય છે, અને એ નીચે જ્યારે ધક્કો મારે છે ત્યારે એની ફરતીકોર એક આવરણ પણ ઉત્પન્ન થાય છે. તમે ઈંડા જોયા હોય તો તમને ખબર હોય કે ઈંડાની ફરતે એક બહાર વ્હાઈટ સફેદ કલરનું એક જાડું એવું આવરણ હોય, બરાબર છે. એ આવરણ એની ઉપર એની રક્ષણ કરવા માટે, સંરક્ષણ માટે એને એક આવરણનું પ્રદાન કરે છે. જ્યારે એનો ભ્રૂણનો સંપૂર્ણપણે વિકાસ થઈ જાય બરાબર છે, ત્યારે એ મરઘી પોતાનું ઈંડું આપી દે છે, બરાબર છે. હવે જુઓ કે એ ઈંડાની અંદરનો વિકાસ ક્યારે થાય છે, તો સામાન્ય રીતે તમને એમ કહી દો કે ભાઈ મરઘી ઈંડું આપે ને એ પછી 3 અઠવાડિયા પછી એમાંથી નવા બાળકને મરઘીનું નવું શિશુનો જન્મ થાય છે. ક્યારે થાય, તો કે એક સારું વાતાવરણ હોય, ગરમ વાતાવરણ. તમે ઘણીવાર જોયું કે ઈંડું મૂકી પછી મરઘી માથે ઘણીવાર બેસી રહે છે, શું કરવા, કારણ કે એને હૂંફ આપવા માટે, બરાબર છે. સામાન્ય રીતે મરઘી રહે એ 3 અઠવાડિયામાં પોતાના 3 અઠવાડિયાની અંદર એના બાળકનો જન્મ થઈ જાય છે ઈંડું મૂક્યા બાદ, બરાબર છે. પણ જુઓ કે આ જે સંરચના રહી બરાબર છે, એ સંરચનામાં જ્યારે બાહ્યફલન કરતા પ્રાણીઓ રહી એનો ભ્રૂણનો વિકાસ માદા શરીરની બહાર થતો, એટલું કે એ જે ભ્રૂણ રહ્યું ને એનો વિકાસ કેની અંદર થાય છે, ઈંડાની અંદર થાય છે, બરાબર છે. અને આ ભ્રૂણનો વિકાસ સંપૂર્ણપણે થઈ જાય ને ત્યારે જ એની અંદરનું ઈંડું તૂટે છે, બરાબર. એ જે બહારનું પળ રહ્યું ને એ બહારનું પળ તૂટે છે, અને એ તૂટ્યા બાદ એની અંદરથી નવજાત શિશુનો જન્મ થાય છે. એટલે ટૂંકમાં કે આ જે બાહ્યફલન કરે છે, મેં તમને સામાન્ય રીતે કીધું એમ કે અંતઃફલન ને બાહ્યફલન રહ્યું, બરાબર. એમાં જરૂરી એવું નથી કે ભાઈ અંતઃફલન કરતા પ્રાણીઓ રહ્યા એ જ સીધું બચ્ચાને જન્મ આપી શકે, પણ બાહ્યફલન કરતા પ્રાણીઓ રહ્યા અને એ જ ખાલી ઈંડાને ઈંડા મૂકી અને બાળકનો જન્મ થાય છે. ઘણા બધા એવા પ્રાણીઓ પણ છે કે જે અંતઃફલન કરતા હોવા છતાં પણ ઈંડું આપે છે, બરાબર છે. એટલે આવી રીતના આ અંતઃફલન કરતા હોય, અંતઃફલનમાં પણ ભ્રૂણનો વિકાસ માદા શરીરની બહાર થાય, માત્ર ને માત્ર ભ્રૂણનો વિકાસ માદા શરીરની બહાર થાય છે. બાહ્યફલનમાં તો જો કે જોડાણ પણ બહાર થાય છે અને ભ્રૂણનો વિકાસ પણ બહાર થાય છે, પણ મેં તમને એક ઉદાહરણ આપ્યું કે મરઘી, તો એનો જોડાણ ખાલી માદા શરીરની અંદર થાય છે, પણ ભ્રૂણનો વિકાસ ક્યાં થાય છે, તો ભ્રૂણનો વિકાસ માદા શરીરની બહાર થાય છે, બરાબર છે. હવે આ જુઓ કે અત્યારે આપણે અંતઃફલન અને બાહ્યફલન વિશે સંપૂર્ણપણે સમજૂતી મેળવી લીધી છે. હવે પછીના આપણે લેક્ચરમાં
અપત્ય પ્રસવી પ્રાણી અને અંડપ્રસવી પ્રાણી વિશે આપણે ભણવાનું છે કે અપત્ય પ્રસવી પ્રાણી કોને કહેવાય અને અંડપ્રસવી પ્રાણી કોને કહેવાય. એ પહેલા આપણે પાછું રિફર કરીએ કે ફલન એટલે શું હતું, તો કે શુક્રકોષ અને અંડકોષના જોડાણને શું કહેવામાં આવે છે, ફલન કહેવાય છે. આ જે ફલન રહ્યું એ ફલન પરિણામે શું બને છે, યુગ્મન જ બને છે. યુગ્મનજના કોષ કેન્દ્ર કેટલા હોય છે, બે હોય છે. પછી સંપૂર્ણપણે જોડાય અને કેવું બને છે, તો એક જ કોષ કેન્દ્ર બને છે. જ્યારે એની અંદર રંગસૂત્ર બંને અલગ અલગ હોવાથી એને કોઈ પણ જે સંતતિ પેઢી રહી આપણી, બરોબર છે, લટુકમાં કે આપણું કોઈ પણ બાળક રહ્યું એના જે લક્ષણો રહ્યા એ માતા અથવા તો પિતાના લક્ષણોના આનુવંશિક હોય છે. એટલે કે માતા અને પિતાના લક્ષણો એની અંદર આવેલા હોય છે, જેમાં કે એ ફલન જે થાય છે, બરોબર, જે ફલન માદા શરીરની અંદર થાય છે, કે શુક્રકોષો અને અંડકોષોનું જોડાણ જો માદા શરીરની અંદર થાય તો એને શું કહેવામાં આવે છે, અંતઃફલન કહેવાય છે. અને શુક્રકોષો અને અંડકોષોનું જોડાણ જો માદા શરીરની બહાર થતું હોય તો એને શું કહેવામાં આવે છે, બાહ્યફલન. એના વિશે આપણે એક દેડકાનું ઉદાહરણ લીધું કે ભાઈ એ બહાર પોતાનું ફલન કરે છે. ત્યારબાદ આપણે ભ્રૂણના વિકાસ વિશે ભણ્યા કે ભાઈ યુગ્મન જ રહ્યું, યુગ્મનજનો વિકાસ થાય, પેશી અને અંગોનું નિર્માણ કરે છે. આ જે આખી રચના થાય છે એ રચનાને શું કહેવામાં આવે છે, આ જે આખી સંરચના થાય છે એ સંરચના શું કહે છે, ભ્રૂણ કહે છે, બરોબર છે. અને આ ભ્રૂણની અવસ્થા, ભ્રૂણની ટૂંકમાં કે ભ્રૂણ જ્યારે પોતાનો વિકાસ કરી અને વિકાસ થાય છે અને એના બધા જે શારીરિક અંગો રહે બધા જ શારીરિક અંગોની ઓળખાણ થઈ જાય છે ને એ અવસ્થાને શું કહેવામાં આવે છે, ગર્ભ કહેવાય છે. અને મેં તમને કીધું કે ગર્ભપાત્રીઓ એ બધા શારીરિક અંગોની ઓળખાણ પછી તમે કરાવી શકો છો, પણ એ કરવું એ ખૂબ જ આપણા માટે સારું નથી, બરોબર છે. એ ગેરકાનૂની છે, ગુનો થાય છે અને આપણને પણ ઘણું બધું એ પાપ લાગે છે. પ્લસ જુઓ કે આ જે બાહ્ય ફલન કરતા પ્રાણીઓ રહ્યા એ બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ હોય માદા શરીરની બહાર થાય છે. પ્લસ કે અમે તમને મરઘીનું ઉદાહરણ આપ્યું એમ કે ભાઈ એનું ફલન રહ્યું એ અંદર થાય છે, અંતઃફલન કરે છે, પણ એનો ભ્રૂણનો વિકાસ ક્યાં થાય છે, બહાર થાય છે. અને સંપૂર્ણપણે ભ્રૂણનો વિકાસ થયા બાદ જ એનાથી એ જે બાળક રહ્યું પછી એ માદા શરીરની અંદર હોય કે એ ઈંડાની અંદર હોય, જ્યારે સંપૂર્ણપણે ભ્રૂણનો વિકાસ થઈ જાય, બરાબર છે, ત્યારે જ એ પોતાના બાળકને જન્મ આપે છે, બરાબર છે. અહીં સુધી આપણે આજે ભણ્યા, બરાબર, ભ્રૂણનો વિકાસ અને ફલન વિશે આજે આપણે ચર્ચા કરી. હવે પછી આગળના લેક્ચરમાં આપણે અંડપ્રસવી અપત્યપ્રસવી પ્રાણીઓ અને શિશુનો વિકાસ કેવી રીતના થાય છે, પ્લસ કે અલિંગી પ્રજનન કેવી રીતના થાય છે એના વિશે હવે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો, બાય, ધન્યવાદ.